बाजार नहीं है हमको सुंदर मना करता है पाड़ी तो मैं बाजू लिया था जो सासू तो मैंने बहुत कहा ना ना पड़े भाई बाजार में चाहिए अखा मात्रा में बता गमगीन थे क्या भाई सासू की तो ना डिग्री तुलसी क्या वो वाली एक डिग्री आई थी ना पाड़े देना आपको बदन चूला ऐसा तब कहीं नहीं थी तू हाँ मजा मची है वहाँ पाड़ी में अच्छा ये आगे लिखते हैं आप आगे आगे बढ़ाने हो सीखो તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં તમને સૌથી વધારે કોણ ગમે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં આ સૌથી વધારે કોણ ગમે છે બોલો 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 પણ બબીતા કોણ સાબરમતી નદીમાં વિસર્જન કરે તો તને ખબર છે કે પ્લાસ્ટર ઓફ પેરિસ થી પાણીને કેટલું નુકસાન થાય છે બહુ શું વાત કરો છો મને કદાચ તને ખરેખર ખબર નહીં મેં ના ભાઈ બીજી આખા ગામની મને ખબર છે આખો ગામ નામ હજુ પણ આ ખરેખર ખબર નહોતી મને કે ભાઈ તું આ પ્લાસ્ટર ઓફ પેરિસ ની મૂર્તિ તું મારી પાસે ત્યાંથી મંગાવે છે તું નદીમાં એનું વિસર્જન કરીશ આ પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે એ ચીરોડી હોય ચીરોડીને ફટવે અને એમાંથી એની જે ગરમી ઉત્પન્ન થાય એ ગરમીને ઠારીને પીઓપી બને અને એ જ્યારે તું પાણીમાં સાબરમતી નદીમાં તું જ્યારે મૂકી દે ત્યારે એ પાણીની અંદરનો બધો ઓક્સિજન ખેંચી લે અને એ પાણીની અંદરની જે આખી એનું જે ઓર્ગેનિઝમ છે અંદરની જે નાની નાની આખી જે એનું પરિસર તંત્ર છે ઝીણા ઝીણા જીવો છે એ બધાને નુકસાન થાય અને એ જે નુકસાન થાય એ જે છે તે પાણીને આપણે અંતિમ ઉપભોક્તા તરીકે જો તમે માણસને કરતા હો તો માણસને પણ એટલું જ નુકસાન થાય છે એટલે એમના મારી પાસે પહેલા જ બોલો ફોન ઉપર પ્રતિજ્ઞા લેવડાય બોલો જેઠાલાલે મારી પાસે ફોન ઉપર પ્રતિજ્ઞા લેવડાઈ કે આજ પછી કોઈ દિવસ હું પ્લાસ્ટર ઓફ પેરિસની ગણપતિની મૂર્તિ વિસર્જિત કરીશ નહીં એમ હા સારું હું લઉં છું પ્રતિજ્ઞા ચલો તમે લઈ લો રાખવાની છે
મોળા પડી ગયા ગાંડા લખા લાડવા જુગ મારે આવું કે કેટલી વખત આ જુગ આવતી હોય તો જીવલારી દે બજી દે વાંધો નહીં એક વખત સોલીડ આપણે માની જય બોલાય પછી પાછી આગળ મજા પાડી બોલો અમે માતાજી અમના લોચો બાદ બીજો વાગી ગયો અત્યારે કે લોચા એટલે બધા વાગે ને જેની કોઈ હતી આપણે પેલા મારી પાસે મંગાવ્યું આપણો ભાઈનું કોણ આપણો ભણો એટલું બધું ભેગું ભેગું રહ્યા કરે કે તો મારું જીવી જવાય તો એટલે એને મને કીધું કે મામા તમે આવો છો ને મેં હા હું આવું છું તો કે મામા એક કામ કરજો ને મેં કહું શું મામા તમે ત્યાંથી આવો છો ને તો ત્યાંથી છે ને તમે મારા માટે હા બોલ ને ભાઈ શું હતું કે ને મને કહેતો ખરા શું હતું કે બોલ મામા તમે એક કામ કરજો ને કે તમે છે ને મારા માટે થોડુંક એને કહેવાય મેં કહું હા હા ભાઈ બોલ અમે છે આટલું બધું તું ફોડ ફાર પાર કરે છે બોલ શું લાવવાનું તાર માટે હું અહીંયા થી લેતો હે બોલ શું હતું તો કે મામા તમે કામ કરજો મારા માટે છે ને સરસ મજાના પાત્રા લેતા આવજો કે તો હા તે પછી મોટી વાત છે હું પાત્રા લેતો આવીશ તારા માટે આપણે તો પાત્રા બધું સરસ મજાના હે બસ ખોખામાં પેક મેં કર્યો હું ભાણાય મંગાવી પછી મજાક છે ભાણે મંગાવ ભાણ બધા મંગાવે છે મેં પાસે એમ મારી પાસે પાત્રા મંગાવે તો આપણે પાત્ર લઈ જાય પાત્રા લઈને જ્યાં પછી મેં તો આખું ઝઘડું હતું મેં આ લીધું લાગુ લે ભાણા તાર પાસે પાત્રા લઈ મામા તારે બક્કી કરી લે મારે મામા શું ધૂળ બકી કરે તમને ગુલાબભાઈ શું છે લા તને તારા બાપાને બધા શું થયું છે જમ મારી પર આવ્યું કે બધા વિફરી ત્યાં છો મારે મામા તમે પાત્રા લાયા પણ લાયા છે એમાં તમે પાત્ર લાયો તો ખોખર લાયો તો દેખાતું નહીં કે મને કે એમ નહીં મામા તમે વિચારો કે તમે લાયા છે મેં કીધું અલા ભાઈ તું કેમ આવું કરે છે ગધડન તાવ આવ્યું આ તમે કહો આ પાત્રા છે હું લઈને આવ્યો આ તો આ ખોખર લાયો છું બરોબર તો બાબા આજી બધા તો કેટલું કરું બાપુ ખોખર કોઈ મને કહેતા હોય તો અમને મને કે ના મામા આ ખોખા ને તમે જે પ્લાસ્ટિકના જબરામાં ઉતો છે એનું શું તમે સમજો તમે અમદાવાદથી આવો છો ત્યાં ગુજરાત ઇકોલોજી કમિશન છે ત્યાં પર્યાવરણ ઘટનની વાતો કરે છે આટલી સરસ મજાની વાતો થાય છે મહેશસિંહ સાહેબને મેં સાંભળ્યા છે અને તમે પ્લાસ્ટિકનું ઝબલું લઈને એટલે મેં કહું પણ બહુ કરી લે તા બાપા જેમ મેં કહું કેમ ને આપણા પ્લાસ્ટિકના ઝબલા શું છે મને કે મામા આ 40 માઇક્રોનથી ઓછું પ્લાસ્ટિક છે કીધું તો મને કે મામા આ પ્લાસ્ટિક છે એ ઝેર સમાન કહેવાય આપણા માટે અને આ જે પ્લાસ્ટિક છે એને ગમે ત્યાં થ્રો કરી દેવામાં આવે આ ફરીથી રિસાયકલ થાય ને કીધું રિસાયકલ એટલે શું મેં તો સાજી સાયકલ સાંભળી ત્યાં રિસાયકલ શું મને કે રિસાયકલ એટલે કે આ એટલું પતલું પ્લાસ્ટિક છે કે આને પુનઃ ઉપયોગમાં ના લેવાય આને ફરીથી ઉપયોગમાં જ ના આવે તો મેં કીધું તો પછી એનું શું થાય મને કે એ જ કહું છું મામા આ ફરીથી ઉપયોગમાં આવે નહીં આ કચરામાં ફેંકાય ત્યાંથી કોઈ કચરામાં હરકી નહીં ગયે ફેંક્યું ના ફેંક્યું અને પછી એ રજળતું થઈ ગયું મૂકું હા રજળતું થઈ ગયું પછી મને કે પછી મામા પછીની જ વાત કરું છું કે તમારું આ જે પ્લાસ્ટિક છે એ પૃથ્વી ઉપર રજળતું થઈ ગયું મૂકું છે પૃથ્વી સુધી પહોંચી ગયું એ તો કહું છું મામા પડે કોઈ પણ વસ્તુ પડે તો ક્યાં પડે પડે તો જમીન ઉપર પણ કે જમીન એટલે શું મેં કીધું પૃથ્વી હવે મામા તમે વિચાર કરો હવે મામા તમે વિચાર કરો કે તમે એક છો આવા ભારત દેશમાં 135 કરોડ છે એવા 135 કરોડ જબલા જો રોજ આવી રીતે પૃથ્વી ઉપર ફેંકાયા કરે તો શું થાય મને કે મામા આજથી 25 વર્ષ પછી છે ને જમીન ઉપર માટી ના હોય આખું પ્લાસ્ટિકથી રેપ થઈ ગયું હોય આપણી પૃથ્વી સાચી વાત છે ખોટી વાત
સાચી વાત છે કે ખોટી વાત અને મને કહે કાપડની થેલી લઈ અને આમ મોઢું રાખો તમને એટલું સારું લાગશે ગરમાવો લાગશે એમ થાય કે શિયાળામાં તો આ સારું લાગે છે બસ આ જ વસ્તુ છે કે કાપડની થેલી જે છે કે એવા પ્રકારની કોઈ પણ વસ્તુ છે એમાં તમે લાયા હોત મામા કાગળની થેલીમાં લાયા હોત તો આજે મને તમારા માટે માન થઈ ગયું હોત આ તમે પ્લાસ્ટિકના ઢગલામાં પાટર લાઈન મારમાં જાડા કરી ગયા મહારાષ્ટ્રમાં વિદર્ભના છે એ ખબર છે કે નહીં તમને એમને ખેતી વેતી બધું છે આપણને ખબર અને શું આપણને એ લોકોએ કેરી મોકલી હતી અમદાવાદ આ વખતે એટલે આપણને એમ થયું કે ભાઈ આપણે શું વ્યવહારમાં લેવું પડે છે સાવ ઉગાડા ઉપર ના થવાય આપણને એટલી ખબર પડે કે ભાઈ કોઈ કાપડ લાગે કાલે તો આપણે શું આપણે વ્યવહારમાં લેવાનું આ બાપા ગુજરાતી બોલવું હે મફતમાં નાખીએ ભાઈ આપણે હા કોઈ લાખો મારે કોઈ સામે આવી દે એકના ભેગા મફતમાં નહીં વિદર્ભમાં થોડી દર નહીં હતી કે ખાતર ની નાની તો ગાડી લઈ જતો ટેક્સી ભાડું કેટલા લગાડવાના બે બોરી નાખી દઉં કેરી મોકલી હતી ને તો એના માટે બે રાસાયણિક ખાતરની થેલીઓ લઈ રહ્યો પેલો તો બિચારો કકડાટ કરતો એટલો બધો કર્યો માંડી જીજાજી કકડાટ જેની કોઈ હદ નહીં તો આત્મારામ તુકારામ ભીડે ત્યાં બાલ્કનીમાં આવી જાય શું વાત કરો છો યાર મેં હું આ વ્યવહારમાં રહું છું તમારા માટે આ રાસાયણિક ખાતરની થેલી લઈને આવ્યો અને તમે આવી રીતે મારી સાથે વાત કરો છો યાર આત્મારામ તુકારામ ભીડે મેં કીધું ભીડે માસ્ટર તમે આવી રીતે વાત કરો સારું ના લાગ્યો આપણું મન દુખાયું છે મને કે તમે મારું મને વધારે દુખાયું છે તું એ કેવી રીતે ભાઈ મને કે તમે નહીં માનો યાર કે મેં મારા ગામમાં ત્યાં પહેલ કરી છે કે બધાએ ઓર્ગેનિક ખેતી કરવાની છે એ બી જ્યારે નંદા સાહેબ આવ્યા હતા રાસાયણિક ખાતર ની થેલી તમે એવી રીતે કહો છો કે જાણે જ્યાંથી ઓટલો લઈને આવ્યો એવી રીતે તમે તમારી જોડે વાત કરો છો મને કે ભાઈ સુંદરલાલ આ ઝેરની બે કોચ છે કેમ કેવી રીતે ભાઈ મને કે તમે વિચાર કરો તમે વિચાર કરો કે હું તમને રાસાયણિક ખાતર ખવડાવું તો શું થાય ભાઈ રાસાયણિક ખાતર તો જીવું થોડી ખાય આ રાસાયણિક ખાતર જમીનમાં નાખવાનું અને જમીનમાંથી પછી સરસ મજાના એના જે ખૂટતા તત્વો હોય એ આ રાસાયણમાંથી એને મળે અને સરસ મજાનો પાક મળે એમાંથી જે કેરીઓ થાય એ તમારે મને મોકલવાની મને કે એવું નહીં ભાઈ એવું નહીં તમે સમજો જે વસ્તુ તમે ખાવાની યા નથી એ તમારી માં જમીનને કેવી રીતે ખવડાવો છો હલાવવાનું એમ કરીને
કરી નાખું એક કી પામ બનાવું આમાંથી આમ કરીને પછી આમાંથી આમ કરવાનું આમાંથી આમ કરવાનું આટલા આટલા લીટરના આટલા આટલા કરવાના એક 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 બીગામાં આટલું છાંટવાનું બીજા બીગામાં આટલું છાંટવાનું એમ કરીને મને કેટલું બધું સમજાયું પણ બાકીનું તો બધું મને ના સમજાયું પણ મને એટલી ખબર પડી ગઈ મને એટલી ખબર પડી ગઈ કે આપણે સૌ કોઈ માણસ છીએ આપણે સૌ કોઈ આપણી માતાને પ્રેમ કરીએ છીએ આપણી ધરતી માતાને પ્રેમ કરીએ છીએ આપણી ભારત માતાને પ્રેમ કરીએ છીએ અને જ્યારે આજે આઝાદીનો અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે આઝાદીનો અમૃત મહોત્સવ કે આ આપણી ધરતી આપણી છે આ ભારત માતા આપણી છે એના માટે આ ધરતી ઉપર કેટલાય વીરોએ પોતાનું લોહી રેડ્યું છે લોહીથી સિંચિત કરી છે આપણી ધરતી માતાને એને આવું ઝેર તો આપણે ન જ આપીએ એટલે હું આપ સૌ કોઈને વિનંતી કરું છું કોઈને આ બાબતે હું પ્રતિજ્ઞા તો નહીં જ લેવડો પણ હું આપ સૌ કોઈને વિનંતી કરીશ કે આપ સૌ કોઈ આપની ખેતીમાં એક નાનકડી જગ્યાએ એક નાનકડી જગ્યાએ એવો પ્રયોગ કરજો પ્રાકૃતિક ખેતીનો અને મા ધરતી ધરતી માતાએ સૌને ખૂબ આપ્યું છે કોઈ એવું નથી કે જેને ધરતી માતાએ ન આપ્યું હોય તો આપ સૌ કોઈને મારી નમ્ર વિનંતી છે કે તમારી પાસે જે જમીન છે એક એના નાનકડા ટુકડામાં ખૂબ ભક્તિભાવ કરો મા ધરતી મા પ્રકૃતિ મા જે કહેવાય અને નમન કરીને એક નાનકડા ખૂણામાં પ્રાકૃતિક ખેતીનો પ્રયોગ કરજો અને એમાંથી મળતું ફળ તમે જોજો તમે એમ એમ કહેશો કે ના બસ મારો પરિવાર તો આ જ થશે અને ઈશ્વર તમારી સાથે હશે તમારી આપ સૌ કોઈ દયા માયા અને ઈશ્વરને મારવા વાળા છો ધીરે ધીરે આપણને પણ થશે કે જે વસ્તુ હું ન કહી શકતો હોઉં એ હું બીજાને શું કરવા ખવડાવું અને એ અન્વયે આપ સૌ કોઈ ધીરે ધીરે પ્રાકૃતિક ખેતી તરફ પણ આગળ વધશો મિત્રો ઘણું બધું કેવું છે પણ સુગંધ બહુ આવે છે તો એક નાનકડો માઇડી જીજાજી સાથેની વાત કરી દો અને પછી આપણે કાર્યક્રમને આગળ વધારીએ માઇડી જીજાજી માઇડી જીજાજી એ આપણે ક્યાં કરી દીયા घोड़े की कीमत कितनी थी घोड़े की कीमत कितनी थी जरा जोर से बोलो मेरे को सुनाई नहीं देता है घोड़े की कीमत कितनी थी घोड़े की कीमत 80,000 रुपए थी अब आपको मुझे 2,00,000 रुपए देने पड़ेंगे नहीं नहीं मैं बताता हूँ कैसे देने पड़ेंगे आपको देखो माय डियर जीजा जी मेरे एक दोस्त है जयसी जी वो अहमदाबाद आए थे वो बोले कि मैं लंदन जा रहा हूँ और मुझे एक बहुत बढ़िया घोड़ा है अपने एक दोस्त को भेंट करना है चल तू मेरे साथ आओ और एंटीक की शॉप में से हम ले लेते तो हम दोनों गए वो मेरे बड़े मित्र है तो हम लोग वहाँ गए हमने देखा एक बहुत बढ़िया घोड़ा था वो ऐसे 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 तीन टांग पे खड़ा था तो वो घोड़ा उनको बहुत पसंद आ गया उन्होंने मुझे बोला कि एक काम कर कल मैं मुंबई जाऊंगा और मुंबई से मैं लंदन जाऊंगा मैं साथ में नहीं ले जाऊंगा तू एक काम कर ये घोड़ा तू मुझे मुंबई तक पहुंचा तो वहां से लेके मैं लंदन चला जाऊंगा मैंने उनको बोला कि मैं आपको पहुंचा दूंगा वो बोले कि तू नहीं पहुंचा पाएगा मैंने बोला कि मैं पहुंचा दूंगा वो बोले नहीं पहुंचा पाएगा मैंने बोला पहुंचा दूंगा वो बोले नहीं पहुंचा पाएगा मैंने बोला पहुंचा दूंगा वो बोले नहीं पहुंचा पाएगा मैंने बोला पहुंचा दूंगा वो बोले नहीं पहुंचा पाएगा मैंने बोला पहुंचा दूंगा वो बोले नहीं पहुंचा पाएगा मैंने बोला पहुंचा दूंगा वो बोले नहीं पहुंचा पाएगा आखिर में उनको बोला पड़ा कि अगर तूने घोड़ा पहुंचा दिया तो मैं तुझे 2,00,000 रुपए दूंगा और अगर तूने घोड़ा नहीं पहुंचा तो तुझे मुझे 2,00,000 देने पड़ेंगे और माय डियर जीजा जी आपने घोड़ा तोड़ दिया अब वो 2,00,000 रुपए आपको देने पड़ेंगे और सुनिए उनकी मुंबई से होकर लंदन वाली जो फ्लाइट है वो नॉन रिफंडेबल है तो वो टिकट के भी हुए 80,000 रुपए तो अब वो उनको नई टिकट भी करानी पड़ेगी तो आप 2,80,000 रुपए उनको दे देना फोन रखता हूँ बाय माय डियर जीजा जी આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મને ખબર છે કે અત્યારે સૌને ખેતીના કામ હોય આ બધાની વચ્ચેથી આવા એક સંવાદ માટે આપ સૌ કોઈ ભેગા થયા છો હું ગુજરાત ઇકોલોજી કમિશન વતી સૌ વડીલો વતી આપ સૌ કોઈનો ખૂબ ખૂબ આભાર માનું છું અને હું તો ખરો જ કે આપ સૌએ આપના વગર આ કાર્યક્રમ આટલો મજાનો ન બન્યો હોય મને પણ તમારી સાથે વાત કરવાની ખૂબ મજા આવી ફરી વખત આપણે સૌ મળતા રહીશું થેન્ક યુ
આજે ગુજરાત ઇકોલોજી કમિશન દ્વારા એક સરસ મજાના પર્યાવરણ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું કે જે નવતર પહેલ છે કે સૌ કોઈ બધું જ જાણે છે છતાં પણ સંવાદનું ખૂબ મહત્વ છે સંવાદ અર્થાત કોમ્યુનિકેશન કોમ્યુનિકેશન અર્થાત એકબીજા સાથે જોડાણ કરવું જેટલા પણ લોકો છે અહીંયા આજે સૌ કોઈ આવ્યા હતા એમણે સૌ કોઈએ આજે આ સંવાદ હતો એમાં ખૂબ રસ લીધો અને જે સંવાદ હતો એ મુખ્યત્વે હતો પર્યાવરણ જતનનો પર્યાવરણ એક એટલું મોટું વિશાળ પાસું છે કે એમાંની અમુક વસ્તુઓ જે એમની જીવનશૈલી સાથે સંકળાયેલી હતી એવા વિષયોને લઈ અને આજે પર્યાવરણ સંવાદ કરવામાં આવ્યો કે ખાસ કરીને આઝાદીનો અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આપણને સૌ કોઈને આહ્વાન કર્યું છે કે આપણે સૌ કોઈએ પ્રાકૃતિક ખેતી તરફ વળવાનું છે અને આપણી વાલી વસુંધરાનું આપણે રક્ષણ કરવાનું છે એટલા માટે ખાસ મુખ્યત્વે પ્રાકૃતિક ખેતીની વાત થઈ અને બની શકે તેટલો ખૂબ ઓછો પ્રયોગ આપણે કરીએ રાસાયણિક ખેતીનો એના માટેની વાત થઈ અને જે અત્યારે સૌથી મોટી મુહિમ ચાલી રહી છે અને એ છે સિંગલ યુઝ પ્લાસ્ટિક આપણે ન કરીએ એના માટેની વાત ચાલીએ અને પ્લાસ્ટિક આપણે કેવી રીતે આપણે સૌ કોઈ મુક્ત થઈ શકીએ આપણી જીવનશૈલીમાંથી પ્લાસ્ટિકને કેવી રીતે આપણે હટાવી શકીએ એના ઉપર પણ સરસ મજાનો સંવાદ થયો એવી ઘણી બધી ઝીણી ઝીણી બાબતો હતી કે રિસાયકલ અને રિયુઝને લઈને પણ એવી સરસ મજાની ચર્ચાઓ થઈ સંવાદ થયો અને સૌ કોઈ જે અહીંયા આવેલા હતા મિત્રો ખેડૂત મિત્રો ગ્રામજનો જે આગેવાનો સૌ કોઈએ આ આખા સંવાદનો ખૂબ સરસ મજાનો આનંદ ઉઠાવ્યો અને આ જે ડાયરો છે એ ડાયરામાં પણ આવી એક સરસ મજાની વાત થવા જઈ રહી છે જી મેં વાત કરી એ હું એક વખત ફરી કહેવા જઈ રહ્યો છું કે આપણે સૌ કોઈ આપણી નાની નાની જીવનશૈલીની નાની નાની વસ્તુઓ ઉપર જો આપણે ધ્યાન રાખીશું તો આપણે આપણી વાલી વસુંધરાનું રક્ષણ કરી શકીશું આપ સૌ કોઈને મારી નમ્ર વિનંતી છે કે આ ઘડીએ આ ક્ષણે આપણે સૌ કોઈ એક નાનકડો મંત્ર અપનાવીએ કે હું ઓછા માઇક્રોન્સવાળું કે 40 માઇક્રોન્સથી ઓછી પ્રકારની જે ઝીણા ઝભલાવાળી કોથળી છે એનો ઉપયોગ નહીં કરું જ્યારે હું બજારમાં જઈશ ત્યારે મારી પોતાની કોઈ કાપડની થેલી કે કોઈ પણ એવી કાપડની બેગ લઈને જઈશ એમાં હું શાકભાજી કે અથવા કોઈ પણ મારે વસ્તુ લેવાની છે એ હું એમાં જ લઈશ અને કોઈ પણ સામે જે બિચારો નાનો લારીવાળો છે કે કોઈ દુકાનદાર છે હું એને એવી શરમમાં નહીં નાખું કે તમે મને પ્લાસ્ટિક આપો પ્લાસ્ટિકની બેગ આપો એમાં હું નાખું આવી નાની નાની જે ઘણી વાતો છે જે આપણાથી સરસ રીતે થઈ શકે એવી છે એ બધા ઉપર પણ જો આપણે ઝીણું ઝીણું ધ્યાન આપીશું તો પણ આપણે આપણી આ ધરતીમાંનું સારામાં સારી રીતે બચાવ કરી શકીશું અને જે ગ્લોબલ વોર્મિંગ સામેની આપણી આ જે લડત ચાલી રહી છે એને વધુ મક્કમતાથી આપણે લડી શકીશું જી થેન્ક યુ